સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાસ્તા માટે. તમે બટેટા વડા, પેટીસ કે કટલેસ ખૂબ જ બનાવતા હશો, પણ ક્યારેય આવી નવી મકાઈની ટેસ્ટી એવી કટલેસ તમે નહીં બનાવી હોય. બહુ સિમ્પલ એવી, માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જશે અને આમાં કોઈ બ્રેડ ક્રમ્સ વાપર્યા વગર આપણે બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક પેનમાં મેં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કર્યું, એમાં 1 ચપટી જેટલી હિંગ અને 1 ગાજર આ રીતે ઝીણું કટ કરેલું ઉમેરી દઈશું. સાથે 1/4 કપ મકાઈના દાણા મેં કાચા લીધા છે, તમે બાફેલા પણ લઈ શકો. અને 1 કેપ્સિકમ ઝીણું કટ કરેલું ઉમેરી અને 2-3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર એને સાતળી લઈશું. એ સાતળાય ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં 1 કપ મકાઈના દાણા લેશું, સાથે 1.5 ઇંચ આદુના ટુકડા આ રીતે ઉમેરી દઈશું, સાથે આપણે 3 જેટલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને અધકચરું તો મિક્સર ઓન ઓફ કરી એને વાટી લઈશું. અહીંયા હવે ગાજર, કેપ્સિકમ અને મકાઈ સતરાઈ ગયા. આપણે એમાં જે પેસ્ટ બનાવી અધકચરી જે પેસ્ટ વાટી એ ઉમેરી દઈશું મકાઈની, અને એને પણ આપણે મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ જેવું થવા દેવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ભીનું ભીનું હશે, ડ્રાય થાય ત્યાં સુધી સારી રીતે આપણે એને સાતળી લઈશું. સાથે સાથે મેં બાજુમાં બટેટા પણ ત્યાં સુધીમાં બોઇલ કરી એને છાલ ઉતારી ઠંડા કરી અને મેશ કરી તૈયાર કરી લીધા છે. તો એ પણ ઠંડા કરી લેવાના છે અને મિશ્રણ પણ આપણું હવે સતળાઈ ગયું, ડ્રાય થઈ જાય, ગેસની આંચ બંધ કરી અને આને પણ આપણે ઠંડુ થવા દઈશું. તો એક બાઉલમાં મેં કાઢી ઠંડુ કરી લીધું. હવે આપણે એમાં બાફેલા બટેટા, તો 1 કપ જેટલા તમારે બાફી અને ખમણેલા બટેટા ઉમેરવાના છે. તો 1 કપ ખમણેલા બાફેલા બટેટા મેં ઉમેરી દીધા અને સાથે હવે એમાં મસાલા કરી લઈશું. તો 1 ટીસ્પૂનથી થોડું ઓછું લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂનથી થોડું ઉપર શેકેલું જીરું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું અને 1-2 ટીસ્પૂન જેટલું ગળપણ. તો મકાઈમાં પણ નેચરલી થોડી મીઠાશ હોય તો 1 ટીસ્પૂન જેટલું ગળપણ ઉમેરો તો પણ ચાલે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે 1/4 કપ ઝીણા કટ કરેલા લીલા ધાણા, સાથે આપણે એમાં હવે ચોખાનો લોટ ઉમેરીશું. તો બાઇન્ડિંગ માટે 2-3 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 2-3 ટેબલસ્પૂન બેસન ચણાનો લોટ. તો મેં અહીંયા પહેલેથી 2 ઓછું ઉમેર્યું છે, જો મને પછી જરૂર લાગે તો હું ઉમેરીશ. તો ટોટલ અહીંયા મેં 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 2 ટેબલસ્પૂન બેસન ઉમેર્યો. તો બાઇન્ડિંગ એકદમ સારું એવું આવી ગયું, તો મને હવે જરૂર નથી તો હું વધારે નહીં વાપરું. હવે આપણે હથેળી પર થોડું તેલ લગાવી દઈશું. આ રીતે મિશ્રણનો આ રીતે ગોળો લઈ લઈશું અને આ રીતે એને આપણે પેટીસ કે આ રીતે ટિક્કી જેવો શેપ આપી દઈશું. તો આ રીતે હું બધી જ મિશ્રણની આ રીતે પેટીસ કે ટિક્કી વાળી અને તૈયાર કરી લઈશ. તો આ રીતે એકદમ સ્મૂથ તમારે કરી લેવાનું, પછી આ રીતે શેપ આપવાનો, કિનારે ઉપર બહુ ક્રેક્સ ન આવે એ રીતે તમારે શેપ દેવાનો. અહીંયા જો લાગે કે મિશ્રણ ઢીલું છે તો તમે થોડો ચોખાનો લોટ કે બેસન ઉમેરી એડજસ્ટ પણ કરી શકો. તો આ રીતે એકદમ પરફેક્ટ બનાવશો એટલે આવું ડ્રાય જ મિશ્રણ થઈ જશે. હવે ટિક્કી એકદમ ક્રિસ્પી બહારથી બને એટલે આપણે રવો લેશું. તો જે આપણે ઉપમા શીરા માટે રવો હોય એ જ મેં રવો 1 વાટકીમાં લઈ લીધો છે. એમાં આ રીતે આપણે કટલેસ ડીપ કરી વધારાનો રવો હોય એ આ રીતે ટેપ કરી કાઢી લઈશું અને સારી રીતે ચિપકાવી અને આ રીતે કટલેસનો આપણે શેપ આપી દઈશું. હવે આપણે તેલ ગરમ કરી લઈશું. અહીંયા કટલેસ તમે હાર્ટ શેપની પણ બનાવી શકો. તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી આ રીતે જેટલી ટિક્કી આવે એટલી આપણે ઉમેરી દઈશું. તો અહીંયા મકાઈના દાણા કાચા મેં લીધા છે તો એ સ્પ્લટર થાય તો એ ધ્યાન રાખીને તમારે એને તળવાની. આ જ કટલેસ તમે એર ફ્રાયરમાં થોડું ઓઇલ તમારે સ્પ્રે કરીને, તમારે જો આ રીતે ફ્રાય ન કરવી હોય તો આ રીતે પણ તમે ફ્રાય કરી શકો છો. તો આપણે ડીપ ફ્રાય એને નથી કરવાની, આ રીતે શેલો ફ્રાય 2 સાઈડથી કરીશું. અને તમારે બિલકુલ તેલ ઓછું વાપરવું હોય તો એર ફ્રાય પણ કરી શકો. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર 2 સાઈડ 1-1 મિનિટ ફ્રાય કરી અને પછી ગોલ્ડન થાય ત્યાં સુધી પાછી 1-1 મિનિટ જેવી આપણે એને ફ્રાય કરીશું અને આ રીતે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એ જ રીતે આપણે બીજી બધી કટલેસને પણ તળી લઈશું. તો રવાના લીધે થઈને બહારનું જે લેયર છે
એકદમ ક્રિસ્પી એવું બનશે. તો આ બહુ ટેસ્ટી એવી છે, બહુ સિમ્પલ એવી અને ઝટપટ બની જાય એવી. જો તમે ક્યારે મકાઈની આવી ક્રિસ્પી કટલેટ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી તમે બ્રેડ સેન્ડવિચમાં તમે આ રીતે ટિક્કી તરીકે પણ આ ખાઈ શકો. એટલી ટેસ્ટી લાગે છે. એકલી તમે ફુદીના ધાણાની કે આંબલીની ચટણી કે બાળકોને ટમેટો કેચપ સાથે પણ ખૂબ જ ભાવશે. અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આ રેસિપી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.